છેલ્લા 2-3 દિવસથી આપણે જે સ્ટોક પર સતત ચર્ચા કરી રહ્યા છે ઝાયડસ લાઈફ, એ જ સ્ટોક પર આજે પણ ફરી એક વખત આપણને ન્યૂઝ આવતા દેખાયા છે. USFDA પાસેથી તેમને એક દવા માટેની મંજૂરી મળતી દેખાય છે. દવાનું નામ છે અમેન્ટેન્ડાઇન 68.5 mg અને અમેન્ટેન્ડાઇન 137 mg માટે જે સૈદ્ધાંતિક મંજૂરી છે એ મંજૂરી છે, અને ખાસ કરીને પાર્કિન્સન ડિઝીઝ સાથે આ દવા જોડાયેલી છે. એટલે હવે કેટલું મોટો એનો માર્કેટ શેર છે એના પર પણ એક નજર રહેશે. પરંતુ એક પોઝિટિવ સમાચાર આજના દિવસમાં કે અહીંયા આપણને એક USFDA પાસેથી નવી મંજૂરી મળતી દેખાય છે 2 દવાઓની. એટલે એક દવા માટેની મંજૂરી મળી ગઈ છે, બીજાની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. એટલે કંપની માટે પોઝિટિવ સમાચાર આજના દિવસે તો અહીંયાથી ચોક્કસથી છે. ઝાયડસ લાઈફ પર એક નજર રાખીશું. બીજી તરફ UPL જુઓ, ઇન્ડોનેશિયાની એક કંપની છે PTXL મેગ ઇન્ડોમાં 20% જેટલો હિસ્સો આ કંપનીએ ખરીદ્યો છે. આ UPLની એક સબસિડરી છે, UPL ગ્લોબલ. આ UPL ગ્લોબલ એટલે જે છે આ PTXL મેગની અંદર પોતાનો હિસ્સો, વધારાનો 20% હિસ્સો ખરીદ્યો છે. હવે આ PTXLની અંદર UPLનો જે કુલ હિસ્સો છે તે હવે 99.9% થઈ ગયો છે. એટલે સંપૂર્ણ માલિકીની સબસિડરી હવે આ કંપની બની ગઈ છે ઇન્ડોનેશિયાની અંદર. એટલે એના પર નજર રહેશે, કોઈ બહુ મોટી ઇમ્પેક્ટ આપણને આવતી જોવા નહીં મળે, પરંતુ એક પોઝિટિવ સમાચાર UPL માટે ચોક્કસથી આજના દિવસમાં છે. બીજી તરફ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ પર નજર રાખવાની છે, કારણ કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે જીઓ પેમેન્ટ બેંકની અંદર હિસ્સો વધાર્યો છે. હિસ્સો પહેલાં 78.95% હતો, જે વધારીને હવે એમણે 82.17% અહીંયાથી કરી નાખ્યો છે. અને જીઓ ફાઇનાન્શિયલની જે સબસિડરી છે જીઓ પેમેન્ટ બેંક, એટલે એના પર અહીંયાથી ખાસ નજર રહેશે આવનારા સમયમાં કે અહીંયાથી કેવી રીતે આ પેમેન્ટ બેંકનો બિઝનેસ અહીંયાથી આપણને આગળ વધતો દેખાય છે. જોકે હવે આપણે 1-2 દિવસમાં રિલાયન્સની EGM પણ છે, એટલે જીઓ ફાઇનાન્શિયલ્સને લઈને કોઈ બહુ મોટી જાહેરાત આવે કે નહીં એના પર પણ આપણે એક નજર અહીંયા રાખવાની છે. પરંતુ અત્યારે જે આ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જીઓ ફાઇનાન્શિયલ્સ માટે ચોક્કસથી એક પોઝિટિવ સમાચાર છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. બીજી તરફ ગોડફ્રે ફિલિપ પર એક ખાસ નજર રાખજો, કારણ કે અહીંયા એક પારિવારિક મતભેદ જરાક ફરી પાછા સામે આવ્યા હોય એવું લાગે છે. ખાસ કરીને લલિત મોદીએ એક ટ્વીટ કર્યું છે, અને એ ટ્વીટના પગલે અહીંયાથી થોડીક ફરી પાછી ચળભળ જોવા મળી રહી છે. હવે જો ખાસ કરીને જે KK મોદી હતા એમના વારસાને લઈને પારિવારિક મતભેદ વધ્યો હોય એવું લાગે છે. લગભગ 1100 કરોડની સંપત્તિને લઈને આ પારિવારિક મતભેદ છે. શેરધારકો એ ખાસ કરીને એમણે ટ્વીટ કરીને એવી એક વિનંતી કરી છે કે 6 સપ્ટેમ્બરે ગોડફ્રે ફિલિપની AGM એટલે કે એન્યુઅલ જનરલ મિટિંગ થવાની છે, અને એમાં જે અત્યારનું મેનેજમેન્ટ છે એ લગભગ 50% ડિવિડન્ડની લાલચ આપી રહ્યું છે. જોકે લલિત મોદીએ પણ સામે એવી જ ઓફર કરી છે કે જો તમે વીણા મોદીને એટલે જે હાલના જે મેનેજમેન્ટ છે એને જો તમે હટાવી દો તો તમને નવું મેનેજમેન્ટ કદાચ 90% જેટલું ડિવિડન્ડ અહીંયાથી આપશે, એવી લાલચ એમણે પણ એક શેરધારકોને આપી છે. એટલે હવે આ બંને વચ્ચે કોણ જીતે છે એ તો સમય બતાવશે, પરંતુ એક ચોક્કસથી કે આ જે પારિવારિક મતભેદ છે એની અસર ચોક્કસથી આપણને આજના દિવસે શેરના પ્રાઇસ પર કદાચ જોવા મળી શકે છે. એટલે આ એક પારિવારિક મતભેદને લઈને થોડુંક નેગેટિવ ન્યૂઝ તો છે, જોઈએ આજે અહીંયા આપણને કેવી ખાસ કરીને એક્શન આવતી જોવા મળે છે. બીજી તરફ ગોદરેજ એગ્રોવેટ અહીંયાથી ખાસ ફોકસમાં છે, કારણ કે એમણે ટાયસન ઇન્ડિયા હોલ્ડિંગ્સ પાસેથી ગોદરેજ ટાયસન ફૂડ્સનો હિસ્સો ખરીદી લીધો છે. સબસિડરી કંપની ગોદરેજ ટાયસન ફૂડ્સનો 49% હિસ્સો ખરીદ્યો છે, અને હવે ગોદરેજ એગ્રોવેટ આ ગોદરેજ ટાયસન ફૂડ્સની સંપૂર્ણ માલિકીની સબસિડરી બની ગઈ છે. 100% જેટલો હિસ્સો એમનો થઈ ગયો છે, પહેલાં 51% જેટલો હતો, બાકીનો 49% હિસ્સો પણ હવે એમણે અહીંયાથી ખરીદી લીધો છે. કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે, પરંતુ પોઝિટિવ સમાચાર અહીંયાથી આપણને જોવા મળશે. બીજી તરફ ઓફિસ પર નજર રાખજો, ઓફિસ સ્પેસ અહીંયાથી એમણે જ્ઞાતિ ગ્રુપ સાથે 3 લાખ સ્ક્વેર ફીટ માટે કરાર કર્યા છે. એટલે જુઓ અહીંયા આ કંપની ન માત્ર નવી જગ્યાઓ ખરીદવા પાછળ પૈસા ખર્ચી રહી છે, પરંતુ અન્ય ગ્રુપો સાથે કરાર કરીને પણ તેઓ આ જગ્યાઓ મેનેજ કરવા માટેનું કામ કરી રહી છે. એટલે એના પર પણ એક ફોકસ રહેશે. મને ખબર છે કે બેંગલુરુની અંદર એક નવી સ્પેસની તેમણે જાહેરાત કરી હતી, એને બાદ આપણને આ સ્ટોકમાં સારી એવી તેજી પણ જોવા મળી, અને ત્યારબાદ ઘટાડો પણ થોડો ઘણો આવ્યો હતો. પરંતુ આજે અહીંયાથી ચોક્કસથી એક પોઝિટિવ સમાચાર અહીંયાથી જોવા મળશે, કારણ કે આજે જ્ઞાતિ ગ્રુપ સાથેના કરાર છે એ કદાચ મલ્ટી સિટી આપણને કોન્ટ્રાક્ટ હોય તો એમને વધારે ફાયદો થતો જોવા મળશે. એટલે આના પર એક આજના દિવસે ફોકસ. બીજી તરફ જેન્સોલ એન્જિનિયરિંગ પર પણ અહીંયા ફોકસ રાખવાનો છે. US સ્કોર્પિયસ ટ્રેકર્સ નામથી નવી સબસિડરી બનાવી છે. 2028 સુધીમાં અહીંયા 2000 મેગાવોટના સપ્લાયનું લક્ષ્ય
જિન્સોલ એન્જિનિયરિંગ રાખી રહી છે, એટલે એના પર એક નજર રાખજો. અહીંયાથી આવનારા સમયમાં ખાસ કરીને તેમનો એક્સપોર્ટ બિઝનેસ આ સબસિડરીથી આપણને વધતો દેખાઈ શકે છે. બીજી તરફ કેરીસીલનાનું પણ અહીંયાથી એક સમાચાર આવતા દેખાયા છે. હાલમાં લિસ્ટેડ થયેલી કંપની છે. થોડા સમય પહેલાં યુકે સ્થિત કંપની કેરીસીલ બ્રાસવેરમાં લગભગ 30% હિસ્સાનું અધિગ્રહણ કંપની અહીંયાથી કરવાની છે. સબસિડરી કંપની કેરીસીલ યુકે આ અધિગ્રહણ કરશે. 3.5 લાખ પાઉન્ડમાં જે છે આ 30% હિસ્સો અહીંયાથી ખરીદતું દેખાશે. ખાસ કરીને 3 એપ્રિલ 2023 જ કેરોસીલ બ્રાસવેરમાં તેમણે 70% હિસ્સો ખરીદ્યો હતો, એટલે 30% હિસ્સા ખરીદી બાદ લગભગ 100% હિસ્સો સંપૂર્ણ માલિકીની સબસિડરી અહીંયાથી બનતી દેખાશે. એટલા માટે કેરીસીલ પર પણ એક નજર રાખજો. અને અંતે લ્યુપિન, અહીંયા પણ એક દવા માટેની મંજૂરી મળતી દેખાય છે. યુએસ એફડીએ પાસેથી બોરામાઇન્ડાઇન ટારેટેડ ઓપ્થેમેલિક સોલ્યુશન માટે અહીંયાથી મંજૂરી મળતી દેખાય છે. ખાસ કરીને ગ્લુકોમા અને હાઇપરટેન્શન માટેની દવાનો ઉપયોગ અહીંયાથી થાય છે. અને દવાનું જે એસ્ટિમેટેડ સેલ્સ છે, અનુમાનિત વેચાણ છે, લગભગ 178 મિલિયન ડોલરનું યુએસની અંદર આંકવામાં આવી રહ્યું છે. એટલે લ્યુપિનને પણ અહીંયાથી એક ખાસો એવો ફાયદો થતો દેખાશે. એટલે આ બધા સ્ટોકને ખાસ ફોકસમાં રાખીશું. લ્યુપિન, ઓફિસ, ગોડફ્રે, ફિલિપ્સ, ઝાયડસ લાઈફ, આ બધી જગ્યા પર આપણને આજે સારી એવી એક એક્શન જોવા મળી શકે છે. પરંતુ આ તો મારા તરફથી સ્ટોક્સ હતા. આરતી, તમારા રડારમાં કયા સ્ટોક્સ છે આજે જ્યાં ખાસ નજર રાખવાની છે? જેને પણ ઘણા બધા સ્ટોક છે. શરૂઆત હું પીએનસી ઇન્ફ્રાટેક સાથે કરીશ. અહીંયા જે રીતે પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે કંપની માટે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં 380 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. અને કંપનીને હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર જે નદી છે એના પર બ્રિજના નિર્માણ માટે ખાસ કરીને ઓર્ડર જે છે તે અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. કંપની બંને રાજ્યોમાં NH-922 પર બક્સર અને ભરૌલી વચ્ચે જે જોડાતી નદી છે તેમાં ખાસ કરીને બ્રિજ બનાવશે. બીજી બાજુ કાંગા નદી પર વધારાનો 3-લેન બ્રિજ જે છે તે અહીંયાથી કંપની બનાવતી જોવા મળશે. તો ખાસ ફોકસ આજે રાખવાનું રહેશે, કારણ કે 380 કરોડનો જે ઓર્ડર મળ્યો છે ખાસ કરીને પીએનસી ઇન્ફ્રા પર ફોકસ રાખવાનું રહેશે. ઇન્ડસ ટાવર નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં છે, કારણ કે ભારતીય એરટેલની ખાસ કરીને સબસિડરી જે છે તે અહીંયાથી હવે ઇન્ડસ ટાવર જે છે તે બનતી દેખાઈ રહી છે. શેર બાયબેકની વાત કરી રહીએ તો ત્યારબાદ ઇન્ડસ ટાવરમાં ભારતીય એરટેલનો હિસ્સો જે છે તે 50%ને પાર આપણને થતો દેખાયો છે. બીજી બાજુ બાયબેક હેઠળ 5.67 કરોડ ટેન્ડર જે છે તે આપણને થતા દેખાઈ રહ્યા છે. અને ટેન્ડર શેર જે છે તે ખાસ કરીને એક્ઝિક્યુશન બાદ વધી અને ભારતીય એરટેલની હિસ્સેદારી જે છે તે આપણને થતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને ઇન્ડસ ટાવર પર આજે ફોકસ રાખવાનું રહેશે, કારણ કે હવે ખાસ કરીને ભારતીય એરટેલની સબસિડરી જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો બંને કાઉન્ટર આજે ફોકસમાં રાખવાના રહેશે. વિપ્રો નેક્સ્ટ કાઉન્ટર કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ડેલ ટેકનોલોજીસ સાથે ખાસ કરીને કંપનીએ કરાર કર્યા છે. એઆઈ રેડી પ્લેટફોર્મ મજબૂત કરવા માટેના આ કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. તો ખાસ ફોકસ વિપ્રો પર પણ રાખવાનું રહેશે. બીજું કાઉન્ટર આઈટીમાંથી એલટીઆઈ માઇન્ટ્રી ફોકસમાં રહેશે, કારણ કે કર્ણાટક હાઈકોર્ટે જે 378 કરોડની જીએસટી ડિમાન્ડ નોટિસ હતી તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. અને 20 ઓગસ્ટે કંપનીએ જીએસટી ડિમાન્ડ નોટિસ વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં પેટિશન જે છે તે દાખલ કરી હતી. તો ખાસ આજે અપડેટ આવી છે એના પર. એલટીઆઈ માઇન્ટ્રીનો કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અહીંયા પણ નોટિસ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2020 માટે ખાસ કરીને જીએસટી ડિમાન્ડ અને પેનલ્ટી ઓર્ડર્સ માટે નોટિસ જે છે તે અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. અને FY20 માટે ખાસ કરીને નાણાકીય વર્ષ 2020 માટે 429 કરોડની નોટિસ જે છે તે અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. તો એક ફોકસ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ફીબીમ એવન્યુઝની વાત કરી લઈએ તો અહીંયા ફીચર લોન્ચ કર્યાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જે ફ્રોનેટિક એઆઈ છે તેમણે એઆઈ ફેસિલિટી મેનેજરના ફીચર જે છે નવું તે લોન્ચ કર્યું છે. અને ઇન્ફીબીમ એવન્યુઝની સબસિડરી કંપની છે ફ્રોનેટિક એઆઈ, તેમણે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. એને કારણે ઇન્ફીબીમના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. સીસીટીવી માટે સ્ત્રીઓની રક્ષાથી જોડાયેલું ફીચર જે છે તે અહીંયાથી સબસિડરી કંપનીએ લોન્ચ કર્યું છે. તો ખાસ ફોકસ ઇન્ફીબીમ એવન્યુઝ પર પણ રાખવાનું રહેશે. એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. આદિત્ય બિરલા કેપિટલની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે. એબી કેપિટલે આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સમાં ખાસ કરીને રોકાણ કર્યું છે. અને રાઇટ્સ ઇસ્યુ દ્વારા લગભગ 300 કરોડનું રોકાણ અહીંયાથી કરવામાં આવ્યું છે. તેને કારણે ફોકસ આદિત્ય બિરલા કેપિટલ પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે ઇન્ડિયા માર્ટની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. નવી સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશ એ
IIL ડિજિટલ નામની નવી સબસિડરીનું ગઠન કર્યું છે. તો એને કારણે ફોકસ ઇન્ડિયા માર્ટ પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. તો જાણ્યા બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે.